મારું નામ જાડેજા ઘનશ્યામસિંહ છે. હું અત્યારે ક્ષત્રિય યુવા સભાના મહામંત્રી તરીકે હોદ્દો સંભાળું છું. અમે લોકો અત્યારે અમારા પ્રમુખ શ્રી અઠુભાઈના નેજા હેઠળ અને યુવરાજસિંહની જે ધરપકડ કરવામાં આવી છે 302 અને 337 હેઠળ, એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. યુવરાજસિંહ અત્યારે એક યુવા વિદ્યાર્થી તરીકે અને સરકારશ્રીના અલગ અલગ, તમને ખ્યાલ જ હશે કે 2-3 કૌભાંડો પેપરના આવ્યા છે, પેપર ફૂટવાના આવ્યા છે, એમાં યુવરાજસિંહ એમ રોલ ભજવ્યો છે. અત્યારે પણ જે લાસ્ટ પેપર હમણાં જે ફૂટ્યું હતું એના માટે પણ યુવરાજસિંહને પેપર ફોલાવવાનો એનો સરકારશ્રીએ થોડો રાગદેશ રાખી ને એમની જે ધરપકડ કરવામાં આવી છે એના વિશે જે અત્યારે પેપર ફૂટે છે, જે એને પકડાવે છે, એની સરકારશ્રી એને અત્યારે હેલ્પ કરે છે, ને જે અત્યારે જે પેપર ફોડીને જે એનો ખુલાસો કરે છે એને સરકારશ્રી ધરપકડ કરે છે, એનો અમારો સખતમાં સખત વિરોધ છે. અમારા દરેક તાલુકાના અમારા યુવા સભાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને બધી આખી ટીમ મળી દરેક તાલુકામાં મહામંત્રી મામલતદારને આવેદનપત્ર આપવામાં છે. ને હજી પણ જો આજે આને જો યુવરાજસિંહને ન્યાય આપવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્રમાં ઉગ્ર લડત આપશું ને યુવરાજસિંહને વહેલીમાં વહેલી તકે રિલીઝ કરવામાં આવે. અત્યારે અમારી સાથે જે આવેલા છે આનામાં લગભગ 125 વિદ્યાર્થીઓ છે, એ બીજી અમે યુવા સભાના કાર્યકરો છીએ. યુવા અત્યારે જે અમારા જે 125 જે વિદ્યાર્થીઓ આવ્યા છે, અત્યારે હમણાં આપને ખ્યાલ હશે કે 10 તારીખે આની એક્ઝામ આવી રહી છે પોલીસની, કોન્સ્ટેબલની. તો વિદ્યાર્થીઓ અમને એમ પૂછે છે કે હવે અમારું શું થશે, વળી 10 તારીખે પેપર ફૂટી જશે તો અમારી આ 6 મહિનાની મહેનતનું શું. એટલે વિદ્યાર્થીઓ એવા પ્રશ્ન પૂછે, તમે વિચાર કરો, સરકારશ્રી અત્યારે વિદ્યાર્થીઓને એવી બીક છે કે અમે 6 મહિના મહેનત કરી, અમે ટ્યુશનના ફી આપી, અમે એટલા ભણ્યા, હજારો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અમારી સમાજે. અત્યારે જે આ વિદ્યાર્થીઓને ભણાવે, અત્યારે 6 મહિનાના ક્લાસીસમાં અમે 15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે. આવા તો ગુજરાતમાં અનેક જગ્યાએ ક્લાસીસ ચાલુ છે. અત્યારે અમદાવાદમાં ને એવા ક્લાસીસ ચાલે છે જે ક્લાસીસની ફી જ 2-3 લાખ રૂપિયા એક વિદ્યાર્થીની છે. ને આવા વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓ જે લોન લઈ, એજ્યુકેશન લોન લઈને મહેનત કરે છે, આવા વિદ્યાર્થીઓનું શું. અત્યારે જ્યાં અમદાવાદમાં જાઓ, સુરેન્દ્રનગર, એટલા બધા દરેક ભાવનગરમાં જાઓ ને યુવરાજસિંહ છે આવા ક્લાસીસમાં જોડાયેલા હતા. અમે અત્યારે જે ક્લાસીસ ચલાવી હતી એટલે પાયાથી જોડાયેલા છે, એને ખ્યાલ છે બધું યુવરાજસિંહને. એટલે યુવરાજસિંહે પહેલાં, કારણ કે વિદ્યાર્થીઓનો ક્લાસીસ ચલાવતા હોય, વિદ્યાર્થીઓને ભણે, એટલે એને બધું આઈડિયો જોયો એમ. તો એને આવા પેપર ફૂટવાનું એને, ને જે સરકારશ્રી જે ભણેલા છે એની સામે કોઈ ઓ લેતી નથી પગલાં. અત્યારે હવે આ વિદ્યાર્થીઓ એવો પ્રશ્ન પૂછે છે કે 10 તારીખનું પેપર નહીં ફૂટે એની જવાબદારી કોની, એનો શું જવાબ આપશે સરકારશ્રી અમને. એટલે સરકારશ્રીને અમારું નિવેદન છે આગળ આવું ન થાય. ને અત્યારે જે યુવરાજસિંહ કરીને તાત્કાલિક એને ન્યાય આપવામાં આવે અને તાત્કાલિક એને છૂટા કરવામાં આવશે, નકર અમારી યુવા સભા અને અમારી આખા રાજ્યમાંથી અમારા સમાજના દરેક વિદ્યાર્થીઓ અને યુવરાજસિંહ સાથે સમાજ સેવા દરેક સમાજ જોડાયેલી છે.